बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस હમણાં આદરણ શ્રી મણિભાઈએ માર્ગના સ્થાન વિષયના અનુસંધાનમાં ઇન્દ્રિયો અને યોગ વિશે આપણને સમજણ આપી. સંતો સાદી ભાષામાં એનો ઉપયોગ કરવાની એટલે સદુપયોગ કરવાની આપણને એક આજ્ઞા આપે છે, એક પુનઃસ્મૃતિ રિમાઇન્ડર આપે છે. એ જરાક સાંભળીએ. ચેન્જ સાદી ભાષા છે, જનતા માટે છે. દાંત દિયે તોરે મુખ કી શોભા, જીભ દિયે ભજ રામ. દાંત દિયે તોરે મુખ કી શોભા, જીભ દિયે ભજ રામ. નૈન દિયે તોરે દર્શન કરને કો, નૈન દિયે તોરે દર્શન કરને કો, શ્રવણ દિયે સુનગાન, શ્રવણ દિયે સુન ધ્યાન. ભજતે ક્યું નહીં ભગવાન, તેરો જન્મ અકાર્થ અકારથ જાન. આગળ ઘણું બધું કહે છે. હાથ દિયે તોરે સેવા ઓર દાન કરને કો, પામ દિયે તોરે તીર્થ કરને કો. ભાષા સાદી લાગે છે, એની પાછળ આપણા આજના દિવસમાં આપણી ઇન્દ્રિયોએ ક્યાં ક્યાં પ્રવર્તન કર્યું. આંખોથી ભગવાનના સંતોના દર્શન કર્યા, જીભથી પરમાત્માનું નામ, એમનું કીર્તન, એમના સદગુણો, એનું સંકીર્તન કર્યું. કાનથી મોટા પુરુષોની વચના મૃત દિવ્ય વાણી, અનુભવ વાણી સાંભળી. પગ મળ્યા તો તીર્થયાત્રા, સંત દર્શન, મંદિર જવાનું એવું કર્યું. હાથ મળ્યા તો કોની કેટલી સેવા કરી, બીજાને પરોપકારનું શું કાર્ય કર્યું, દાન કેટલું દીધું. આ બધું વિચારવા માટે સંતો આપણને સાદી ભાષામાં કહે છે. જેવી રીતે યોગ ઉપયોગની પ્રવૃત્તિ બંધ માર્ગ છે, એવી રીતે યોગ ઉપયોગની પ્રવૃત્તિ મોક્ષ માર્ગમાં પણ સહયોગી છે. એ બોલીને પછી આપણે આપણો વિષય ચાલુ કરીશું. અંતિમ સંદેશમાં બેને સાથે લીધા, એ રીતે મેરી ભાવનાઓ પણ બંનેને સાથે લીધા છે.
મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધારે. મંદ વિષય કશાયની ઉપશાંતા સાથે મંદ વિષય જાય. પાપ પ્રવૃત્તિ કરવી અને ભાવ સારા રાખવા એ કૃપાળુદેવ એમ કે જે તીર્થંકર આદિથી પણ થવું દુર્ઘટ છે. તો આપણે કહીએ સાહેબ તો બધું માનો ને, હું તો મારો લક્ષ તો આત્મામાં જ છે, હું તો ગમે તે પાપ કરું પણ કઈ ભાઈ પ્રભુ એવું ન હોય. અપેક્ષિત કથન છે ભરત ચક્રવર્તી કે જનક વિદેહીનું આપણે દ્રષ્ટાંત ન લેવાય અને લેવું નહીં, કારણ કે એમનો ને આપણો કોઈ જ પ્રકારનો મેળ નથી. ઇવન ઓન વન પોઈન્ટ વી ડોન્ટ એગ્રી. એટલે આપણે તો વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રી પણ, એટલા માટે દ્વાદશ વ્રત અને દિનતાદરી એવું પણ કીધું અને આખો પાઠ પણ લખ્યો. બે પાઠ લખ્યા છે આપણે, જે છ યોગ છ કીધા ઇન્દ્રિયો, પાંચ ઇન્દ્રિયો માટે 68મો પાઠ અને છઠ્ઠી નો ઇન્દ્રિય માટે 100મો પાઠ. એટલે એ વિચારવું અને આપણે આ સાથે વિષય વિશે વિચારીએ. પરમાત્માનું સ્મરણ કરીને પૃષ્ઠ સંખ્યા 710 અનુક્રમમાં આવે છે. આપણે ઉપદેશ છાયા પત્રાંક 9 પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યો ભાન નિજ તેને સદા પ્રણામ પરમ ગુરવે નમઃ પરમ્પરાચાર્ય ગુરવે નમઃ સ્વાધ્યાયમાં ઉપદેશ છાયા 9 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત તેનો ઉપક્રમ ચાલી રહ્યો છે. તેમાં દયા વગેરે કેવી રીતે આપણા જીવનમાં આવે એના અનુસંધાનમાં નીચેથી 5મો પેરેગ્રાફ છે, પણ અનુસંધાન માટે 6ઠેથી લઈએ કે જેથી જે ભાઈઓ આગળ હાજર નહોતા તેમને અનુકૂળતા રહે. સદાચાર સેવમાં જોઈએ
જ્ઞાની પુરુષોએ દયા, સત્ય, પદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચારો સેવવા કહેલ છે તે યથાર્થ છે, સેવવા યોગ્ય છે. વગર સાક્ષીએ જીવે વ્રત નિયમ કરવા નહીં. અહીં સુધી આપણે વિચારણા કરી હતી. આગળ કહે છે, વિષય કષાયાદી દોષ ગયા વિના સામાન્ય આશય વાળા દયા વગેરે આવે નહીં, તો પછી ઊંડા આશય વાળા દયા વગેરે ક્યાંથી આવે? વિષય કષાય સહિત મોક્ષે જવાય નહીં. સંતોની અનુભવવાણી ગંભીર છે. સર્વ નયોને આવરી લે છે. પોતાના જીવનના નવનીત માંથી એ આપણને સહજ રૂપે એનું પ્રદાન કરે છે. દાતાર, સદુપદેશના દાતાર સદગુરુદેવ અને સંતો. પોતાની પાત્રતા પ્રમાણે મનુષ્ય સમજી શકે જેટલી પાત્રતા વધારીએ તેટલું વિશેષ કલ્યાણનું કારણ થાય, અને તે માટે સત્સંગ આદિ સાધનો અવશ્ય સેવવા જોઈએ એમ અહીં કહે છે. વિષય કષાયાદી દોષ ગયા વિના સામાન્ય આશય વાળા દયા વગેરે આવે નહીં. આપણે પાંચ ઇન્દ્રિયોને વશ થઈ અથવા હમણાં કીધું એ પ્રકારે 25 પ્રકારના કષાય એટલે ક્રોધાદી ભાવોને વશ થઈ અને દુનિયાની પ્રવૃત્તિ કર્યા જ કરીએ તો એમાં હિંસા આવે, આવે અને આવે. હવે આપણી સ્થિતિ એવી છે કે આપણે પ્રવૃત્તિ સર્વ પ્રકારે છોડી શકીએ એવી સ્થિતિ નથી, તો યત્નાથી પ્રવૃત્તિ કરવી. બે, યત્નાથી પ્રવૃત્તિ કરવી એટલે ક્વોલિટેટિવ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ એક્ટિવિટીઝ, ક્વોલિટેટિવ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ એક્ટિવિટીઝ. અને અસત્સંગ અસત્પ્રસંગ ઘટાડવા એટલે ક્વોન્ટિટેટિવલી ઓનલી ઇન્ડલ્જ ઇન ધેટ મચ એક્ટિવિટી એઝ મચ એઝ ઇઝ બેર મિનિમમ નેસેસિટી. જરૂર પૂરતી જ દુનિયાવી પ્રવૃત્તિ કરવી, સાંસારિક પ્રવૃત્તિ કરવી. એ ગુરુ ગમતી પછી સમજવું. ભગવાને તો કહ્યું છે, એનો ક્રમ આખો બતાવે છે. અત્યારે એ વિશે ડિટેલમાં નહીં. વિષય કષાયાદી દોષ ગયા વિના સામાન્ય આશય વાળા દયા વગેરે આવે નહીં. એને ભગવાને થોડી ઘણી વિસ્તાર કર્યો છે તત્વાર સૂત્રમાં. તે અભ્યાસીઓએ જાણી લેવું કે ઘણી બધી વિષય કષાયની પ્રવૃત્તિ એટલે પરિગ્રહ આરંભ, અશુભ આરંભ. અને પરિગ્રહ તો પોતે અશુભ રૂપ જ છે. એ જે વધારે કરે છે એ નીચ ગતિમાં જાય છે એવું એક વિશેષ સૂત્ર ભગવાને, ઉમાસ્વામી ભગવાને કહ્યું છે. એટલે એવું છે, ભગવાને કહ્યું છે એટલે સાચું એવું નહીં કે સાહેબ તમે કહો છો આ ભગવાન કે બધું માની લેવાનું, ભગવાન કે બધું સાચું. ભાઈ એવું નથી પ્રભુ, અમે એવું કહેતા પણ નથી. ભગવાન કહે એટલે સાચું નથી, પણ જેવું જે સાચું છે તેવું ભગવાને જોયું, જાણ્યું, પૂર્ણપણે અનુભવ્યું, માટે તેઓની વાત માનવાથી આપણું કલ્યાણ. ભગવાન કાંઈ પણ થોપતા નથી. ભગવાન આપણા ઉપર હે વત્સ, હે ભાઈ, હે શિષ્ય, હે પુત્ર, હે ભવ્ય,
બોલે છે તો એમના મુખ કમળમાંથી પરમ કરુણા રસ, પરમ પ્રેમ, પરમ વાત્સલ્ય નીતરે છે. આમ કરીએ તો આવું ફળ મળે, આમ કરીએ તો આવું ફળ મળે. માટે વર્તમાનમાં શાંતિનો અનુભવ કરવા માટે ભવિષ્યમાં પણ તને સુખ શાંતિ સગવડ મળે એટલા માટે અને પરંપરાએ પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય એટલા માટે હવે અમે જે કહ્યું તેમાંથી તને જે શ્રેયસ્કર લાગે, કલ્યાણકારી લાગે, તારી ઉત્તરોત્તર પ્રગતિ થાય એને તું ગ્રહણ. બોલાવું નથી. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવે અતર સમાય, ધરે મૌનતા એમ કહે સહજ સમાધિ માં. એ પેલા નવા જિજ્ઞાસુનો પ્રશ્ન કે આ ભગવાન કે જ બધું માનવાનું એવું વળી તમે ક્યાંથી લાવ્યા? અત્યાર તો લોજિકનો જમાનો છે, અમે સમજ પડે અમને લોજિક થી પુરવાર કરી આપો તો અમે માનીએ, નહીં તો ન માનીએ. તારી વાત સાચી, પણ લોજિકની આગળ એક ટ્રુ લોજિક એવું લગાવ્યું છે. તું કહે છે ને યુક્તિથી બધું પુરવાર કરો તો ભગવાન કહે છે બરાબર છે, અમે સુયુક્તિથી સુયુક્તિના માધ્યમથી પુરવાર કરી શકીએ છીએ, જેટલું થઈ શકે તેટલું. સુયુક્તિ દ્વારા આત્મા ન મળે, પણ સુયુક્તિ તે આત્માને પામવાનું એક અગત્યનું સાધન છે. ભગવાન કે આચાર્યને આપણે જાણ્યા નથી એટલે અલ્પ જ્ઞાન, અલ્પ બુદ્ધિ અને અલ્પ શક્તિ વાળા એવા આપણે માનીએ છીએ કે સાહેબ અમને આચાર્યોને આ બધા આ જંગલમાં રહેને આ બધા એમને શું જ્ઞાન હોય, એમને શું આવડત હોય, એમને શું વિજ્ઞાન પ્રાપ્ત હોય. જ્ઞાન એકલી ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું નથી, જ્ઞાન તો તેના સ્વરૂપમાં અતિન્દ્રિય છે. સાચું જ્ઞાન તેના મૂળ સ્વરૂપમાં અતિન્દ્રિય છે. ઇન્દ્રિયો જ્યાં સુધી કામ કરે ને મન જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી સો સો જ્ઞાન કેવું પ્રાપ્ત થાય, સો સો. જો સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ધીમે ધીમે સત્પાત્રતા વધે, ગુરુગમ મળે, પોતાની જાગૃતિ હોય, સતત આત્મકલ્યાણનો ખ્યાલ હોય તો આ બધી વસ્તુ ધીમે 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 આપણા જીવનમાં આવે. ધીમે ધીમે એટલા માટે કહું છું કે આપણે બધા સામાન્ય માણસો છીએ. મહાન પરાક્રમ કરવાની શક્તિ આપણામાં અપવાદરૂપ જ તો પણ આચાર્ય આપણને પ્રેરણા આપે છે. તો પછી ઊંડા આશય વાળા દયા વગેરે ક્યાંથી આવે? ઊંડા આશય વાળા એટલે બે પ્રકારે સમજવા. અહીં એક તો સૂક્ષ્મ દયા, એકેન્દ્રી દ્વિઇન્દ્રી આદિ જીવોની પણ દયા, એ એક પ્રકારની સૂક્ષ્મતા. બીજા પ્રકારની સૂક્ષ્મતા એને નિશ્ચય દયા કહે છે. 58મી ગાથા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. અપ્રાદુર્ભાવ ખલુ રાગાદિનામ ભવતિ અહિંસા તેષામ એવ ઉત્પત્તિ હિંસા ઇતિ જિનાગમસ્ય સંક્ષેપ. શું કહે છે? ઊંડા આશય વાળા દયા વગેરે ક્યાંથી આવે એ ગુરુગમથી સમજવું, કારણ કે આચાર્ય આગળની પાછળની કથાઓમાં કહ્યું છે અમે અહિંસાનું સ્વરૂપ અને હિંસાનું સ્વરૂપ બતાવીએ છીએ, પણ તને તારી જાતે સમજણ પડે એવી વ્યવસ્થા તું ગુરુગમથી અને સત્પાત્રતાથી સમજજે. જ્યારે જ્યારે આપણે તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષ કરીએ ત્યારે આપણે આત્માનું ખૂન કરીએ છીએ, એટલા આપણે હોશિયાર છીએ કે આપણે પેલા ગાંડા હોય ને એ બાજુ કેલિકો મિલ પહેલા હતી ત્યાં આગળ એક મોટું સર્કલ હતું, ત્યાં કોઈ
એકાદ પાગલ માણસ ઉભો હોય, એ પોતાને આમ આમ લહુરિયા ભરે, પછી પોતાને લાંબા વાળ હોય તો આમ આમ કાઢે, પાછો ખાય અને પાછો એકદમ હસે કે હું કેવો છું, માફ કરી દે, આપણે થોડા ઘણા આવા છીએ, જેટલા હોય તેટલા. એ તો દરેક પોતે પોતાના અંતરમાં જોવું કે હું કેટલી તીવ્રતાથી રાગદ્વેષ કરું છું, કેટલો મોહાશક્તિ વાળો છું. જેટલો મોહાશક્તિ વાળો છું એટલું પોતાને અકલ્પ્ય નુકસાન કરે છે. એને ઊંડા આશય વાળા દયા વગેરે ક્યાંથી આવે? દયા કહેતા બીજા પણ સમજી લેવા. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય એમ પણ સમજી લેવું, અથવા ક્ષમા માર્દ વાર્જવ વગેરે દશ લક્ષણ ધર્મ પણ સમજી લેવા. દુનિયામાં બ્રહ્મચર્યની વ્યાખ્યા એવી કહેવામાં આવે છે કે ભાઈ સ્પર્શેન્દ્રિય ઉપર વિજય મેળવવો તે બ્રહ્મચર્ય છે. તો કે બરાબર છે, એ વ્યાખ્યા બરાબર છે, પણ આગળની વ્યાખ્યા તો જુદી છે. જ્ઞાનાનંદ સ્વરૂપ નિજ પરબ્રહ્મ શુદ્ધાત્મામાં લીન થવું તે નિશ્ચય બ્રહ્મચર્ય છે. ઊંડા આશય પણ વ્યવહાર બ્રહ્મચર્ય નો ભાવ ન હોય, વ્યવહાર બ્રહ્મચર્ય નો અભ્યાસ ન હોય તો નિશ્ચય બ્રહ્મચર્યની સિદ્ધિ ન થાય. આવું ક્યાંથી લાવે તમે? તો કે એ માટે તું તારી જાતે વાંચી લેજે વેલા, પણ તને પાનું આપી દેજે 624મું પાનું. 624મું પાનું આ પ્રતમાં એ પ્રમાણે છે. પત્રાંક 837 છે અને એમાં ઇક્વેશન્સ માંડ્યા છે. ભગવાન મેથેમેટિશિયન્સ પણ છે. હો, તમે મારો સાહેબ, આ લોકોને કેવું ખબર હોય? આ લોકોને શું આવડે? પ્રભુ, એમના વિશે તું કંઈ બીજું વિચારતો નહીં. હમણાં તો તું એમને વંદન કરજે અને પ્રાર્થના કરજે. જે દી તું એમને ઓળખીશ તે દી તો તું પોતે આત્મજ્ઞાની થઈ જઈશ. એટલે એ વાંચી લેવું. ઘણું બધું લાંબુ છે, બધું ન સમજાય તો આટલું 1, 2, 3, 4, 5 અને 6 એ અને એની ઇન્ટ્રોડક્શન કરી છે, પણ ગુરુગમથી જણાય. એટલે આટલું ઓથેન્ટિસિટી માટે. એ ઓથેન્ટિસિટી તને સમજાય એવી નથી, પણ તું કે સાહેબ ના વ્રત ભત કંઈ હું પાળું નહીં, હું કે દયા બયા હું કંઈ પાળું નહીં, હું તો આત્માનો અનુભવ કરું. ક્વોન્ટિટેટિવલી ઓલ્સો દે હેવ બીન મેચ્ડ. છેલ્લા બે બોલમાં જેટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત, અને જેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા. અહીં સમદર્શિતા નિશ્ચય અર્થમાં છે, અત્યારે વિષય નથી. અત્યારે વિષય તો આટલો અહીંયા છે કે ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? વિષય કશાય સહિત મોક્ષે જવાય નહીં. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. હમણાં આપણને ઇન્દ્રિયો ગણાવી ને, 5 ઇન્દ્રિયો અને મનના વિષયમાં આસક્તિ રાખવી, લંપટ થવું, તો એ જીવ મોક્ષ માર્ગી હોય. વિષય હોય, કોક વાર પણ વિષયની આસક્તિ ન હોય, વિષયમાં પ્રવૃત્તિ કરતા પહેલા, વિષયમાં પ્રવૃત્તિ કરતી વખતે અને વિષયની પ્રવૃત્તિ કર્યા પછી પણ જેને અફસોસ હોય, અરે મારે આવું કેમ કરવું પડે છે, અરે રે ધિક્કાર છે મને કે હું હજુ જીતેન્દ્રિયપણાના અંશોને પણ સાધી શકતો નથી. હે પ્રભુ, મને શક્તિ આપો, મને સમાગમ આપો, મને યોગ્ય હિંમત અને પરાક્રમ આપો કે જેથી હું આવા અયોગ્ય કાર્યોમાં ન પ્રવર્તું. લાંબુ છે. તો વિષય કશાય સહિત મોક્ષે જવાય
નહીં. આ અહીંયા આગળ સ્વીપિંગ સ્ટેટમેન્ટ કર્યું આખું. પણ મોક્ષ તો ચાલુ થાય છે, ઉત્તમ મુમુક્ષુ થાય એટલે થોડો થોડો મોક્ષ થવા માંડે. એ કેવી રીતે? હજી સંકિત નથી થયું ને. જો પાપ કર્મોના ઢગલા પુણ્યમાં કન્વર્ટ થવા માંડ્યા નિષ્કામપણે, નિષ્કામપણે દાન શીલ તપ ભાવ વ્રતો પરમાત્માની ભક્તિ સદગુરુદેવની ભક્તિ સદશાસ્ત્રોની ભક્તિ નિષ્કામપણે કરે તો સુપર કોમ્પ્યુટર અબજો અબજો પાપ કર્મો જેટલા બળવા યોગ્ય હોય આખા તો ન બળે. હજુ આત્મજ્ઞાન નથી થયું એટલે, પણ કન્વર્ટ થઈ ગયા પુણ્યમાં, કન્વર્ટ થઈ ગયા પુણ્યમાં. વળી જે પુણ્ય હતું એની સ્થિતિ અને અનુભાગ વધી ગયા. અને જે પાપ કર્મ પુણ્યમાં કન્વર્ટ થવા યોગ્ય હતા તે પુણ્યમાં કન્વર્ટ થઈ ગયા. આવી લોટરી લાગે છે, ઇનકેલ્ક્યુલેબલ એન્ડ અનઇમેજિનેબલ વિથ ધ પ્રેઝન્ટ સ્ટાન્ડર્ડ. કેશાબેન કોઈ આગમ પ્રમાણ આપો તો અમે માનીએ, એ પણ આપ્યું છે ભગવાને, ઊંચી કક્ષાનું આપ્યું. એ વાંચી લેવું તારે, અહીંયા અહીંયા બધા માટે છે એટલે તારા એકલા માટે સ્વાધ્યાય નથી. ગાથા નંબર 238 શ્રી પ્રવચન સાર, એનો સાર તને કહી દઈએ. શિવાજ ચાલે છે, આટલું બધું તો હોય કઈ, આટલું બધું કઈ હોય? જેટલા કર્મો અજ્ઞાની જીવ 1000 કરોડ જન્મોમાં ખપાવે છે તેટલા કર્મો જ્ઞાની ત્રિગુપ્ત જ્ઞાની એમ લીધું છે ત્યાં, ત્રિગુપ્ત જ્ઞાની શ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે. નન ઓફ યોર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન સ્ટેન્ડ ટ્રુ હિયર અગેન્સ્ટ ધ સબલાઇમ ટીચિંગ્સ ઓફ ધ ગ્રેટ માસ્ટર્સ. તારું કેલ્ક્યુલસ ને એલ્જીબ્રા ને જ્યોમેટ્રી ને ત્રિગોનોમેટ્રી બધું જ ખોટું પડી જાય. ખોટું એટલે ઓછું પડી જાય, ખોટું નહીં ઓછું પડી જાય. 1000 કરોડ વર્ષ અને શ્વાસોશ્વાસ તમે કર કેલ્ક્યુલેશન, એમાં કોઈ એવો દેવનો નારકીનો ભાવ આવે તો કેટલા વર્ષના? અબજો અબજો વર્ષ. એવા અબજો વર્ષમાં તો કદી 1000 કરોડ જન્મો. આ તો કીધું કે સાહેબ આગમ પ્રમાણ આપો અભ્યાસીઓ માટે. આગળ અંતકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. અત્યારનો આપણો એક પ્રોબ્લેમ છે, અત્યારનો અત્યારનો એટલે છેલ્લા 70-80 વર્ષનો વિશેષ. પશ્ચિમ ભારતમાં આપણે છેલ્લા 70-80 વર્ષમાં નિયો અધ્યાત્મવાદીઓનો એક નવી વિચારધારા થઈ છે. એ કહે છે કે ભાઈ હવે ઠીક બધું, બીજું બધું ઠીક, આત્માને જાણો એટલે મોક્ષ થઈ જશે. આત્મા જણાય કેવી રીતે બાપા? આત્મા જણાય કેવી રીતે? કૃપાળુદેવ કહે છે, દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રો. આ બધું આપણને લાગુ પડે છે, હો આપણે નિયો અધ્યાત્મવાદીઓમાં આવતા હોઈએ તો. અંતકરણની શુદ્ધિ વિના ચિત્ત કો નિર્મળ રાખો, ભાવો કો નિર્મળ રાખો, મન કો નિર્મળ રાખો. મન કો નિર્મળ રખના હૈ તો ઉસકે લિયે ઉસકે અનુરૂપ પૂરા જીવન બનાના પડેગા. પાપ કાર્યોની પ્રવૃત્તિ કરવી
અને ચિત્તને નિર્મળ રાખવું તે બનવું અતિ અતિ દુર્ઘટ છે, દુષ્કર છે. માટે જીવન આખું ગોઠવવું પડે. ટૂંકમાં લઈએ છીએ અત્યારે, યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ. કૃપાળુ દેવે એને માટે 567 માં થોડી વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યા છે, તે ત્યાંથી જાણવા. પત્રાંક 567. અનેક જગ્યાએ એ વાત કહેલી છે, 567 માં થોડી વિસ્તારથી કહેલી છે. અને એ કેવી રીતે સત્સંગ આદિ ભાવપૂર્વક અને યોગ્યતાથી કરે તો કેવી રીતે એ આપણા જીવનની અંતરંગ વૃત્તિઓનું પરિવર્તનની પ્રક્રિયા એ સમજાવી છે. 506 માં પણ સમજાવી છે, એ ત્યાંથી જાણવી. અને પૃષ્ઠ સંખ્યા 451 માં છેલ્લો પેરેગ્રાફ છે, એ પણ ત્યાંથી પણ જાણવી. આ દરેક અભ્યાસીઓ માટે માત્ર રેફરન્સ આપું છું, કારણ કે અત્યારે બધું વાંચીએ તો બની શકે નહીં. 451મો પૃષ્ઠ સંખ્યા, એનો નીચેનો પેરેગ્રાફ, વિચારની નિર્મળતાએ કરી, એ વાંચવું અને શાંતિથી નિષ્પક્ષ થઈને વિચારવું. અને જે 506 છે એમાં પૃષ્ઠ સંખ્યા 407 છે. ઉપરથી ત્રીજો પેરેગ્રાફ છે, અને એમાં ત્રીજી લીટી છે, એ તમે વાંચજો. એ લીટી આ પ્રમાણે છે: આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે. પછી એ બધું જેને જેટલો રસ હોય, જેટલી યોગ્યતા હોય, એટલી ગુરુગમથી વાંચો. શું વાત ચાલે છે કે અંતકરણની શુદ્ધિ નો પ્રોસેસ જે છે એ કેવી જાતનો છે એનું એક આખું માળખું તૈયાર કરીને આપેલું છે. એ વિચાર અંતકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં, એ સાથે બોલીએ, પછી વિચારવું પોતાની જાતે. વિશેષ ત્યાગ વિરાગ ન ચેતમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. બંને પ્રકાર કયા છે? એકલા વૈરાગ્યને, કોરા વૈરાગ્યને પણ અભિનંદ્યો નથી, એની પહેલાની ગાથા છે, એ પણ બોલી લઈએ. વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન, તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. અહીંયા આત્મજ્ઞાનનો અર્થ છે નિશ્ચય સમ્યક, અથવા મોહગ્રંથિનો ભેદ, અથવા નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ. આગળ, ભક્તિ એ સર્વદોષને ક્ષય કરવા વાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. એનું આગમ પ્રમાણ તો આપણને ભગવાન આચાર્ય દેવોના જીવનથી જ મળી રહે છે. ચાહે માનતુંગ આચાર્ય હોય, સિદ્ધસેન દિવાકર હોય, સમંતભદ્ર આચાર્ય હોય, હેમચંદ્રાચાર્ય મહારાજ હોય,
આનંદનંદજી મહારાજ હોય, યશોવિજયજી મહારાજ હોય, નાનચંદ્રજી મહારાજ હોય કે રાજચંદ્રજી મહારાજ, આ બધા મોટા પુરુષો પણ ભક્તિ કરે છે ને ભાવપૂર્વક સમજણ પૂર્વક ભક્તિ કરે. આપણે એટલી ઊંચી કક્ષાને તો ન કરી શકીએ, આપણી શક્તિ પ્રમાણે કરી શકીએ. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવા વાળી છે. કઈ આગળનો અનુસંધાનનો ચાલે છે, બધા આગળના બે પેરેગ્રાફના અનુસંધાનો ચાલે છે, કયા વિષય કષાય સહિત વગેરે, પછી આગળ વિષય કષાય આદિ દોષ, અને એથી ઉપરના પેરેગ્રાફમાં જે સદાચાર કયા, દયા સત્ય અદત્તા દાન બ્રહ્મચર્ય પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર, આ બધાનું આની અનુવૃત્તિ લેવી. જ્ઞાનીના કોઈ વચનનો સીધો અર્થ કરો તો મેળ બેસે નહીં, એવો વિસ્તાર છે, તન જ લેવો, વિદવત ભોગ્ય છે એ ક્લાસમાં કોઈ વાત. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવા, ઉપરના કહ્યા તેવા બધા દોષોનો વિષય કષાય આદિ કહેતા બીજા સમજી લેવા, એ દોષોને ક્ષય કરવા વાળી છે. અર્ધવિરામ, માટે તે સર્વોત્કૃષ્ટ છે. ભગવાને સાધન ઘણા કહ્યા છે, સર્વજ્ઞ ભગવાને સાધન ઘણા કહ્યા છે, પણ એમાં સૈદ્ધાંતિક અભિષેક 395 ઉપાનો, પત્ર, છઠ્ઠું પદ, ચોથી લાઈન, પણ કર્મબંધ થી, એટલે આખું વાંચવું એટલે અનુસંધાન ને, તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. અર્ધવિરામ, પણ કર્મબંધ થી વિપરીત સ્વભાવ વાળા એવા જ્ઞાન દના ઉપાય છે, લખ્યું છે ને, આચાર્યની વાત તો કહી દીધી. શું એટલે અહીંયા હવે આપણે એક બે પ્રમાણ લઈ અને સમાપ્તિ અવસર તરફ જઈશું. પંદરમો પાઠ, મોક્ષ માળા, તે સાથે બોલીએ. શુભ શીતળતામય છાય રહી, મન વાંછિત જા ફળ પંક્તિ કહી, જીન ભક્ત ગ્રહો તરુ કલ્પ આહો, ભજને ભગવંત ભવ અંત લહો, ભજને ભગવંત ભવ અંત. પહેલા તો મૂળ ફળ તો કહી દીધું, ભવ અંત, હવે એની વિસ્તાર કરે છે. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે, અતિ નિરજર સાવણ દામ ગ્રહો, ભજને ભગવંત ભવ અંત લહો, ભજને.
સમભાવે સદા પરિણામ થશે જડ મંદ અધોગત જન્મ જશે શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો ભજને ભગવંત બહુ અંત ને ભગવંત ભવ અંત લહો શુભ ભાવ વડે મન શુદ્ધ કરો નવતાર મહા પદને સમરો નહીં એહ સમા ન સુમંત્ર કહો ભજને ભગવંત લહો ભજને ભગવંત ભવ અંત અને ઉપસંહાર કરે કર શોક્ષય કેવળ રાગ તથા ધર શો શુભ તત્વ સ્વરૂપ નૃપ ચંદ્ર પ્રપંચ અનંત દહો ભજને ભગવંત ભવ અંત લહો ભજને ભગવંત ભવ અંત લહો આ પ્રમાણે ભક્તિનું સ્વરૂપ સત્પુરુષથી જાણવું સાચી ભક્તિ કરવી મહાપુરુષોએ વિસ્તૃત એની વિચારણા કરેલી છે આપણે ભક્તિ માર્ગની આરાધના એ ગ્રંથમાં ત્રણ ખંડ લીધા છે એનો પણ વિચાર કરવો એની પ્રસ્તાવના પણ વાંચવી અને ભક્તિ ભાવપૂર્વક અને આલોક કે પરલોકની ઈચ્છા કર્યા વગર આપ કરવી તો અવશ્ય મહાપુરુષો અહીંયા કીધું જે પ્રમાણે શપથપત્રમાં એટલું જ નહીં આચાર્યોએ પોતાના જીવનમાં જેવી રીતે આદર્યું ગુણભદ્ર સ્વામી એટલે આત્માનું શાસન જેમણે લખ્યું તેમના ગુરુ શ્રી જીનસેન આચાર્ય દેવે મહાપુરાણ નામનો 45,000 શ્લોક પ્રમાણ ગ્રંથ લખ્યો છે એમાં બધા તીર્થંકર ભગવાનો અને મોટા પુરુષો ત્રિષષ્ટી શ્લાકા નારાયણ પ્રતિનારાયણ એ બધાને જીવનનું વર્ણન કરવામાં પોતાનું ઘણા વર્ષો એમણે પોતે વિતાવ્યા આયુષ્ય પણ લાંબુ હતું લગભગ ઓલ સેન્ચુરી બેટ્સમેન બધા હતા આફ્ટર બિટવીન 95 and 100 દે હેવ લેફ્ટ ધ બોડી ફોર હેવનલી અબોડ આવા મહાપુરુષો પણ ભાવપૂર્વક સમજીને ભક્તિ કરે છે આપણે પણ સમજીને આત્માના લક્ષ્ય આત્માની શુદ્ધિ થવા માટે અવશ્ય ભક્તિનો ઉપક્રમ આરાધવો એમ સર્વજ્ઞાની પુરુષોની આજ્ઞા છે કે આપણને પ્રેરણા આપો શક્તિ આપો એ જ પરમાત્માને પ્રાર્થના તો જે દશ વરતે દેહાતી જ્ઞાનીના ચરણમાં ઓ વંદન નદ્રો પરમ કૃપાલો ત્રિલોકનાથ સબ સંતન કી જય આનંદ